हेलो स्टूडेंट्स, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी इंग्लिश ना वीडियो लेक्चर में आपणे जोई रह्या छीए सीरीज चेन्ज द टेक्स्ट। अने चेन्ज द टेक्स्ट ना अगाउ आपणे बे भाग जोई गयेला छीए अने आजे आपणे रजू करवाना छीए तेनो त्रीजो डेमो। वास्तवमां चेन्ज द टेक्स्ट नी आखी सीरीज छे ते आपणे टीचिंगमां पहेला लई लीधेली छे, पण आपणे बधा ज वीडियो लेक्चर्स ने डेमो एवुं नाम आपीए छीए जेथी करीने आपणने जे परीक्षामां पूछाय छे तेनो एक रिविजन थई जाय अने सामे आपणे जवाब केवी रीते लखवानो होय छे, एमां जवाब लखती वखते आपणे कया मुद्दा छे ते ध्यान उपर लेवाना होय छे तेनी वात छे, ते आपणे डेमो सीरीजमां दर वखते करता आવેલા છીએ અને હજી પણ આગળ આના અમુક ભાગો છે તેમાં કરવાના છીએ। હવે આપણે જોઈએ કે તેનો ત્રીજો પ્રકાર છે એટલે કે ચેન્જ ધ જેન્ડર। હવે ચેન્જ ધ જેન્ડર એટલે શું? તો ચેન્જ ધ જેન્ડર એટલે જાતિ પરિવર્તન। તેમાં નર જાતિના શબ્દોને નારી જાતિમાં ફેરફાર કરવાના હોય છે અને નારી જાતિના શબ્દોને નર જાતિમાં ફેરવવાના હોય છે। હવે આના માટે આપણને સૌથી પહેલા તો જે નર જાતિનું નારી જાતિ અંગ્રેજીના સંદર્ભમાં થાય છે તે શબ્દો આપણને યાદ હોવા જોઈએ, જે માત્ર કોમન સેન્સનો મુદ્દો છે, બરોબર। અને અત્યાર સુધીના જેટલા જેન્ડર ચેન્જના પેરેગ્રાફ છે તે બોર્ડમાં પૂછાયેલા છે તેમાં પણ બહુ જ વ્યવહારુ અને રોજબરોજના જીવનને લગતા જે કાંઈ પણ શબ્દો છે તેમાંથી આપણને પૂછવામાં આવેલા છે, આ એક વાત। બીજી વાત એ છે કે આ પ્રશ્ન પૂછવા પાછળ જે સર્વનામમાં ફેરફાર થાય છે તે પણ માપવાનો વિદ્યાર્થીઓનું નોલેજ સર્વનામના સંદર્ભમાં તે પણ આ પ્રશ્નનો હેતુ છે, કારણ કે તેમાં નર જાતિના અને નારી જાતિના જે સર્વનામો છે તેને એકબીજામાં ફેરફાર કરવાના હોય છે, તો ત્યારે આપણે સર્વનામમાં પણ ફેરફાર તે એક અગત્યનો મુદ્દો આ પ્રશ્નને એટેન્ડ કરતી વખતે મગજમાં રાખવો પડે છે। તો હવે આપણે અહીંયા ડેમો લેક્ચર છે, ત્રણ ચાર ફકરા દર વખતે આપણે તમારી સામે લખીએ છીએ તેમ જ લખેલા છે। અહીંયા આપણે સ્ટાર્ટ ધીસ વેની સૂચના ડેમો લેક્ચરમાં ફિલહાલ લખતા નથી, કારણ કે આપણને ઓલરેડી ખબર જ છે કે શું કરવાનું છે આમાં, બરોબર છે। પરીક્ષામાં તમને તે સ્ટાર્ટ ધીસ વે ઉપરથી ખબર પડશે। તો જો પહેલા આપણે એમને વાંચીએ કે લુક એટ ધેટ લેડી, શી ઇઝ અ પોપ્યુલર ઓથરેસ, હર ફાધર વોઝ અ વેલ નોન પોએટ, ઇવન હર નેવ્યુ ઇઝ અ ગુડ પોએટ। તો આ રીતના એક પેરેગ્રાફ છે। હવે એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે જેન્ડર ચેન્જ અને પ્રોનાઉન ચેન્જ આ બંનેમાં થોડી પાતળી ભેદરેખા છે, બરોબર છે। તે તમે જ્યારે જોશો ને સ્ટાર્ટ ધીસમાં તો બદલેલા શબ્દો ઉપરથી આપણને કનેક્ટ થઈ જશે કે આમાં જેન્ડર ચેન્જ કરવાનું છે અને આમાં સર્વનામ ચેન્જ કરવાનું છે, બરોબર। આના પછી આપણે સર્વનામમાં ચેન્જ છે તેનો પણ ડેમો આપવાના છે અને સર્વનામમાં જે ચેન્જ છે તેના બે ડેમો છે, એક તો સર્વનામમાંથી સર્વનામમાં ફેરફાર અને સર્વનામ કે નામ ઉપરથી બીજા વ્યક્તિમાં ફેરફાર। તો તે બંને પણ છે તે સૂક્ષ્મ ફેરફાર ધરાવનારા મુદ્દાઓ છે જે આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં લેશું, પણ આપણે અહીં ખાસ એક વાત કરવાની કે આપણે થોડુંક વિચારવાનું છે, જોવાનું છે કે શું માંગેલું છે। સમજો, જેન્ડર ચેન્જ માયબુટ ન હોય ને આપણે જેન્ડર ચેન્જ કરી નાખીએ એવું ન બનવું જોઈએ, અથવા તો જ્યારે આપણે જેન્ડર ચેન્જ માંગેલું છે અને આપણે અધૂરું છે તે આપીએ છીએ તે પણ ન બને તેની ખાસ કાળજી રાખવી। હવે આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે પેપરની પ્રેક્ટિસ। તો ઘણા બધા પેપર સેટ છે તે બજારમાં ઉપલબ્ધ છે, અત્યારે આપણે ઘરે છીએ એટલું બધું, જે 5-6 કલાકની સ્કૂલ હોય, 2 કલાકનો ફોલોઅપ હોય અને જે રેગ્યુલર સ્કૂલ હોય એમાં 3-3 કલાકના આપણે લેસન કરતા હોય તે રીતનું વાતાવરણ નથી, તો આપણે જે મેઇન સબ્જેક્ટ છે એનો કોઈ પેપર સેટ છે સારો એવો બજારમાંથી લઈ આવી કે જેથી કરીને આપણે કમસે કમ તે પેપર લખીએ નહીં તો કાંઈ નહીં, પણ આપણને ખબર તો પડે કે પ્રશ્ન પૂછાય છે કેવી રીતે, પ્રશ્ન હોય છે કેવા, તેટલી તો કમસે કમ માહિતી આપણને મળે કે જેથી કરીને આપણે પ્રશ્નનો રૂપ ઓળખી શકીએ કે આમાં જવાબ આવે। તો હવે આપણે શરૂ કરીએ। પહેલા તો જેટલા શબ્દ બદલવાના છે તેને આપણે મગજમાં એક અંકે કરી લઈએ, તો એના માટે હું અત્યારે અહીંયા નીચે લીટી કરીશ કે આટલા શબ્દો બદલશે, બરોબર। પણ તમને ખાસ સૂચના આપું છું, પેપર જ્યારે આવે, જે ક્વેશ્ચન પેપર, તે ક્વેશ્ચન પેપરમાં આપણે બોર્ડમાં લીટા કરવાના નથી, બરોબર। કારણ કે જો એમાં લીટા કરશો તો તે લીગલી એક ગેરકાનૂની પ્રયુક્તિ છે જેમાં આપણને નુકસાન થશે, જાવા દેવા વાળા જવા દે પણ એમ કરવાનું નથી હોતું, બરોબર છે। તો આપણે ખાસ ધ્યાન રાખીએ કે આ જે અહીંયા લીટી કે માર્ક હું અહીંયા કરું છું તે આપણે ક્વેશ્ચન પેપરમાં ત્યાં કરશું નહીં। બીજી વસ્તુ, આ જ્યારે પ્રશ્ન એટેન્ડ કરીએ છીએ ત્યારે પ્રશ્ન એટેન્ડ કરતી વખતે આપણે પ્રશ્ન લખવાનો નથી, ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે બદલેલો, બરોબર। એટલે જો મેં અહીંયા આન્સર લખ્યું છે, આ
અહીંયા મેં નંબર એટલા માટે નથી લખ્યા કારણ કે બધામાં આપણે એક બે ત્રણ ચાર નંબર જ આપતા હોય છે, વાસ્તવમાં તો તમારે પ્રશ્ન નંબર આટલા, ચેન્જ ધ જેન્ડર અને આ એનો જવાબ, આવી રીતના સ્પષ્ટ રીતે છે તે વર્ણન લખવાનું છે, જેથી કરીને પેપર ચેક કરને છે તે એક જ વાતમાં સમજાય જાય. હવે આપણે શરૂ કરીએ તો પેલા લીટી કરી રાખીએ. તો જે લીટી કરતી વખતે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જેન્ડર ને લાગુ પડતા શબ્દ કયા આવે, તો લેડી. પછી જે સી ઇઝ અ પોપ્યુલર, પછી ઓથર, તો આ શબ્દ બદલશે. ત્યાર પછી જે હર, તો જેન્ડર ને લાગુ પડતો શબ્દ છે. ફાધર, આ શબ્દ બદલશે. વોઝ અ વેલ નોન પોએટ, આ શબ્દ બદલશે. પછી ઇવન નહીં બદલે, હર નેવ્યુ ઇઝ એ ગુડ અને પોએટ, આટલા શબ્દ બદલશે. હવે આપણે એક માનસિક રૂપરેખા તૈયાર કરી લઈ છે કે આટલા શબ્દ બદલવાના થયા. હવે એટલા શબ્દની નીચે લીટી કરશું આપણે જ્યારે બદલશું ત્યારે, જેથી કરીને બદલાયેલા શબ્દમાંથી કોઈ શબ્દ રહી નથી ગયો તે આપણને ખ્યાલ પડે, અને સામે જ્યારે પેપર લખીએ ત્યારે પેપર ચેકરને પણ ખ્યાલ પડે કે આણે બધા શબ્દો છે તે આવરી લીધા છે, જેથી કરીને તેને માર્ક્સ મૂકવામાં સરળતા રહી. તો હવે આપણે જોઈએ કે લુક એટ ધેટ, લેડીનું જેન્ડર ચેન્જ થાય છે જેન્ટલમેન, આ માણસને આવડે છે કોઈ પણ વિદ્યાર્થીને, પણ જયારે જેન્ટલમેનનું ફેરવવાનું આવે ને ત્યારે એ જેન્ટલ વુમન કરે છે. તો ખાસ ધ્યાન રાખજો, લેડીનું જેન્ટલમેન કરો તો જેન્ટલમેનનું લેડી કરવાનું છે, જેન્ટલ વુમન નથી કરવાનું, બરોબર છે? આપણે તો એમાં શું ફરક પડે, ફરક એ છે કે જે સેટ પેટર્ન છે તે સેટ પેટર્ન તમે તોડી છે, બરોબર છે? કારણ કે તમે જોજો કોઈ પણ વ્યવહારિક સંદર્ભમાં કે પ્રસંગોમાં એમ જ કહેવાય લેડીઝ એન્ડ જેન્ટલમેન, જેન્ટલમેન એન્ડ જેન્ટલ વુમન એમ કહેવાતું નથી, બરોબર છે? તો એ દલીલ કદાચ હું માન્ય રાખું અથવા તો બીજા માન્ય રાખે, પણ પેપર ચેક કરે એવું વિચારશે નહીં કે જેન્ટલ વુમનમાં હું વાંધો ના, એવો વાંધો નો પ્રશ્ન નથી, તે સેટ પેટર્ન તૂટી ગઈ છે, બરોબર છે? જેન્ટલ વુમન જેવો શબ્દ ન જ બોલી શકાય તેવું નથી, પણ તે ત્યાં લખવાનો નથી, માત્ર આટલું જ કહેવાનું છે. તો અહીંયા આવશે ધેટ જેન્ટલમેન, હવે સી છે તો એનું થશે હી ઇઝ અ પોપ્યુલર, હવે ઓથરેસ એટલે લેખિકા, તો આપણે તેનું કરવું છે લેખક એટલે કે ઓથર. ત્યાર પછી કીધું છે હર ફાધર વોઝ અ વેલ નોન પોએટ, તેના પિતાજી હતા એ કે કવિ. તો અહીંયા હર છે ત્યાં આપણે જેન્ડર ચેન્જ કરશું, અહીંયા લીટી કરવાની છે ઓથરની નીચે. હિઝ ફાધર નું થશે મધર, વોઝ અ વેલ નોન પોએટ, એનું થશે પોએટેસ. હવે ઇવન નું ઇવન જ રહેશે. હર નેવ્યુ, હર સંબંધક પ્રથમા છે, હર નું થશે હિઝ નેવ્યુ એટલે ભત્રીજો, તો તેનું થશે નીસ એટલે ભત્રીજી. ઇઝ અ ગુડ, અને ફરીથી આ શબ્દ બીજી વાર આવ્યો વેલ નોન પોએટેસ. વેન હી સોરી ઇવન હિઝ નીસ ઇઝ અ ગુડ પોએટેસ. તો આ રીતે આપણે જોઈ લીધું જેટલા શબ્દ છે તે આવરી લીધા છે, બરોબર? એક વખત આપણે ચેક કરી લેવાનું પરીક્ષામાં, અત્યારે તો આપણે ઓલરેડી ચેક કરીને જ લખ્યું છે, પરંતુ પરીક્ષામાં વાતાવરણ જુદું હોય છે, આપણે ઘણા બધા પ્રશ્નો છે તે સાયમલ્ટેનિયસલી લખવાના હોય છે, એમાંથી અમુક પ્રશ્નો આપણી નજરમાં અઘરો લાગે કે આ પ્રશ્ન અઘરો છે, તો તેનું પ્રેશર અગાઉથી જ આપણને લખતી વખતે હોય છે, આ એક વાત. બીજી વસ્તુ એ છે કે સમયસર પેપર પૂરું કરવાનું જે બર્ડન છે તે આપણી ઉપર હોય છે. અંગ્રેજીમાં તો લગભગ એવું નથી બનતું કે પેપરમાં કોઈનો ટાઈમ ઘટ્યો, પણ સમજો તમારે સમાજ વિજ્ઞાન કે ગણિત જેવા પેપર હોય છે તો તેમાં પેપર પૂરું કરવાનું પણ પ્રેશર હોય છે.
તો તે પ્રેશરની સિચ્યુએશનમાં પરિસ્થિતિ જુદી હોય છે અને તે પ્રેશરની પરિસ્થિતિ મેનેજ કરવાનો એક જ રસ્તો છે કે આપણે તે પેપર છે તે ત્રણ કલાકના સમયમાં ઘરે બે ત્રણ લખેલા હોય તો જ આપણે ત્યાં વ્યવસ્થિત સારી રીતે પરફોર્મ કરી શકીએ। હવે જો આજ રીતે જવાબ લખવાનો છે, નીચે લીટી કરવાની છે અને પરફેક્ટ છે તેને ફિનિશિંગ આપવાનું છે। બીજો પેરેગ્રાફ છે તે વાંચીએ। લુક એટ ધેટ મેન એન્ડ વુમન, ધ વુમન ઇઝ માય ડોટર્સ મધર ઇન લો। તો અહીંયા ડોટર્સ અને મધર ઇન લો આખો એક જ શબ્દ છે। ધેટ મેન ઇઝ હર હસબન્ડ, માય ડોટર હેઝ અ સન। આમાં આપણે જેન્ડર ચેન્જ કરવાનું છે તો ફરીથી આપણે જેન્ડરને લાગુ પડતા શબ્દો છે તેને મગજમાં નીચે લીટી કરી લેવાની, કારણ કે ત્યાં પેપરમાં કરવાની નથી, અહીંયા તો આપણે શીખડાવવાનું છે એટલે ડાયરેક્ટ અહીંયા લીટી કરવાના છે આપણે। તો મેન અને વુમન આ તો કેટલું સહેલું છે, તમે આ શબ્દને આમ અંદર અંદર જ બદલી શકો છો। તો આવું જેન્ડર ચેન્જમાં થશે ઘણી વખત પહેલી લીટી છે ને એનો જવાબ ચોથી લીટીમાં આપણને મળી પણ જાય તો શક્ય છે, તો ત્યારે આપણે આખું પેરેગ્રાફ પહેલા વાંચવાનું પછી લખવાનું શરૂ કરો। ધ વુમન, તો આ ચેન્જ થશે, ઇઝ માય ડોટર્સ, અહીંયા ડોટર્સ આ શબ્દ ચેન્જ થશે। મધર ઇન લો આખો એક જ શબ્દ છે પણ તમે ખાલી મધર ટાર્ગેટ કરો તો પણ પ્રણામી જશો, બરોબર છે, મધર ઇન લો। પછી ધેટ મેન, તો મેન જેન્ડર ને અનુલક્ષીને શબ્દ છે। હર જેન્ડર સર્વનામ, હસબન્ડ જેન્ડર સર્વનામ, માય ડોટર જેન્ડર કોમન નામ, એઝ એ સન તે પણ જેન્ડર ને લગતું કોમન। તો આટલા શબ્દો આપણે બદલાવાના છે। તો હવે પેલા આપણે તે મગજમાં વિચારી લેવાનું કે આ શબ્દ બદલશે તો એને રિપ્લેસ કરીને કયો શબ્દ મૂકશું, બરોબર, તેમ પણ થઈ શકે અને ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ જો આપણી પ્રેક્ટિસ એટલી હોય કે આપણે ડાયરેક્ટ લખતા જઈએ, મોટે ભાગે કઈ ચેપચાપ ન થાય તેની આપણે તકેદારી રાખશું। હવે જો લુક એટ ધેટ વુમન એન્ડ મેન એમ લખશું એટલે આ બે જેન્ડર ચેન્જ અંદરો અંદર થઈ જશે। ત્યારબાદ ધ વુમન, તો અહીંયા આપણે લખશું ધ મેન, ઇઝ માય, તો અહીંયા ઇઝ માય ડોટર્સ, અહીંયા લખશું સન્સ, હવે મધર ઇન લો તો આપણે લખવાનું ફાધર ઇન લો, પછી વુમન ઇઝ માય મધર ઇન લો લીટી થઈ ગઈ, ધેટ મેન ઇઝ હર હસબન્ડ, તો ધેટ મેન છે ત્યાં આપણે લખવાનું ધેટ વુમન, ઇઝ હર છે અહીંયા આપણે લખવાનું છે હિઝ, હસબન્ડ તો એનું જેન્ડર ચેન્જ થશે વાઇફ, પછી માય ડોટર એમાં આપણે લખવાનું છે માય સન, હેઝ અ સન તો અહીંયા સન નું પાછું થશે ડોટર। જો અહીંયા ઇન્ટરચેન્જ જવાબ આપણને મળી ગયા છે કારણ કે અમસ્તુભી તમે જોવો તો ડોટરનું સન અને સનનું ડોટર એમ થાય છે અને અહીંયા પણ જો ઇન્ટરચેન્જ જવાબ હતા તો આ રીતના પેરેગ્રાફ ક્યારેક આવે પણ ખરા, ક્યારેક ચાઈ કરીને મૂકેલા પણ હોય બોર્ડના પ્રતિનિધિઓ તરફથી, કે જેથી કરીને આ એક ટેકનિકલ વાત છે કે છોકરાને વ્યવહારુ જ્ઞાન કેટલું છે એમ, કે તે કઈ રીતના મેનેજ કરે છે। આપણે ઘણી વખત જોયું હશે કે તમે પેરેગ્રાફમાંથી જવાબ લખવાનો હોય ને એમાં જે પેરેગ્રાફ હોય ને તો તે પેરેગ્રાફમાં એક વિગત હોય તેની શોર્ટ નોટ છે તે પૂછાયેલી હોય,
तो ते शोर्ट नोट आपणने ते पेरेग्राफमांथी मळी जाय, परंतु आपणे क्यारे एटलू ध्यान देईने जोयेलू ज न होय तो आपणने आ रीतना अंदरो अंदर पेपरमां घणा बधा जवाब मळवाना चांसीस छे। समझो कि एक बीजू उदाहरण आपूँ के कम्प्लीट द सेंटेंस कर आप काउंस में फंक्शन हो कम्प्लीट द सेंटेंस वाक्य हो वाक्य क्या पेरेग्राफ में बैठे बैठू आत तो वक्य आप तेरे वाँचेलू हो तो आपने खबर पड़े कि आ वक्य अँ मूकी दी है तो आप काम पूरु थी जाए। हजी पण इथी पण वधारे एक उदाहरण आपूँ कि समझो अला खाली जगह में त्रण शब्दों मूकवाना हो तो खाली जगह में जो त्रण शब्दों मूकवाना हो शब्द एक पेरेग्राफ हो पाठ में ले तो तमे जो ने तो क्या शोर्ट नोट ना मुद्दा मा अथवा तो अगाउ आपेला जे प्रश्न जे तेमाथी आपणने जवाब गोतवानुं कहेवामां आवेलुं होय तेमां ते पेरेग्राफ बैठे बैठो होय छे एकाद बे शब्द तेमां आपी दीधेला होय छे तो ते इंटरचेंज थई शके छे। घणी वखत छे ते दिवाळीना माहोलनो कोई निबंध पूछाणो होय अने एवुं शक्य बने के दिवाळीना संदर्भमां एकादो अननोन पेरेग्राफ बहारथी पूछायेलो होय जेमांथी आपणे कम्प्रिहेन्ड करवानुं होय पण आपणे वाचता नथी जेना कारणे आपणो ते मार्क्स छे ते पेपरमां होवा छतां पण वया जाय छे। तो घणी वार चाय करीने पण एवी रीतना अरसपरस मूकेलू होय जेथी करीने पेपरमांथी ज कंईक क्लू मळे बरोबर अने एमां कंईक खोटुं नथी कारण के पेपरमां ज आपणने कहेवामां आवे छे के फकरो वाचीने जवाब आपो तो फकरो वाचीने जवाब आपो तो फकरो वाचीने शोर्ट नोट पण क्यांक लखी शकाती होय परंतु एनो मतलब एवो नथी के ज्यारे होय त्यारे कोई पण शोर्ट नोट छे ए फकरामांथी ज मूकी દેવી बरोबर। आ मात्र एक जातनुं इंडिकेशन छे के आवी रीतना ज्यारे थातुं होय तो आपणी जागरूकताने कारणे आपणा मार्क्स छे ते बे पांच वधी जाय। तो आ लीटी आपणे लखीए छीए वच्चे वच्चे आपणे सूचना एटला माटे आपीए छीए कारण के आपणे पूर्णाहुति तरफ जाय छीए आपणा कोर्सना बराबर छे। अने तमे विडियो लेक्चरमां भणो छो समजो के आपणे आना सिवायनी वात करवी होय तो आपणी पासे बीजो कोई माध्यम नथी तो आवी रीतनो क्यारे मुद्दो आवे त्यारे ज आपणे आ वात करी शकीए बाकी तो आपणी पासे बीजो वात करवानो कोई जरियो नथी। एटला माटे क्यारेक एवी वात याद आवी होय लाइव के क्यांक भणावता होय त्यारे आपणने थाय के लावा वात करवाथी आपणा बे मार्क्स वधी शके छे अथवा तो आ टेक्निक छे तो ज्यारे स्पेशियल कदाच मीटिंग लई त्यारे તે મુદ્દો याद પણ ન આવે तो આવી બાબતમાં જ તે याद કરવાનો। એટલે આપણે ઘણી વખત જો આમ અટકાવીને પણ આવી એક નાનકડી સૂચના હોય તો આપણે આપીએ છીએ કે જેથી કરીને આપણને માર્ક્સ મેળવવામાં તે કામ આવે। તો અહીંયા માય ડોટર તો અહીંયા આપણે લખ્યું માય સન હવે હેઝ એ સન છે ને અહીંયા હેઝ અ ડોટર હવે એકવાર જોઈ લેવાનું કે આપણા બધા શબ્દો ચેન્જ થયા છે કે નહીં બરોબર। આ ડેમો છે અને ડેમોમાં તમે પેપરમાં જે કરવાના છો એનું એક आदर्श कई रीतना चित्रण थई सके एवो प्रयत्न छे। आ आदर्श छे एवो कोई दावो आपणे करता नथी बराबर छे पण आ रीतना करेलू होय तो आपणने मार्क्स मेळवामां वधारे सारू छे आपणे एम कहेवा માંગીએ છીએ। હવે જો હોય ને લુક એટ ધેટ વુમન એન્ડ મેન શબ્દ બદલી ગયા ધ વુમન ઇઝ માય ડોટર્સ મધર ઇન લો ધ મેન ઇઝ માય સન્સ ફાધર ઓકે ધેટ મેન ઇઝ અ હસબન્ડ તો ધેટ મેન is his wife અને my daughter has a son my son has a daughter બદલી ગયા છે શબ્દો નીચે લીટી પણ થઈ ગઈ છે। હવે ત્રીજો પેરેગ્રાફ અને ચોથો પેરેગ્રાફ આની વાત કરીએ પહેલા ત્રીજો પેરેગ્રાફ છે તે આપણે જોઈએ the king was a rich man he prayed to god to give him more wealth the god granted him the golden touch અને આ ચોથો પેરેગ્રાફ ધ વેટ્રેસ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર શી સો અ વોશરમેન નિયર ધ ગેટ ઓફ ધ હોટલ શી ઇન્ફોર્મડ હર મિસ્ટ્રેસ અબાઉટ ઇટ ધેટ જેન્ટલમેન વોઝ રાઇડિંગ ઓન અ હોર્સ હી ઇન્ફોર્મડ હર અબાઉટ ધ લિટલ ગર્લ સ્ટેન્ડિંગ વિથ હર અને વિથ હર ગ્રેન્ડફાધર આ રીતે છે। હવે આ બે પેરેગ્રાફ છે તે આપણે હોમવર્કમાં કરવાના છે બરોબર છે જે તમને અગાઉથી ખબર પડી ગઈ છે કારણ કે આ હોમવર્કમાં આપણે એવી પ્રેક્ટિસ પ્રોવાઇડ કરવાની છે કે જે આપણને વર્ચ્યુઅલ બોર્ડની પરીક્ષાની તૈયારીના સંદર્ભમાં કામ આવે બરોબર। એટલે આપણે આખું છે તે એકવાર CWમાં લખીએ ત્યારબાદ આપણે રફ નોટમાં આના જવાબ લખીએ CWમાં જવાબ આના લખવાના નથી રફ નોટમાં લખવાના છે બરોબર અને તે જવાબો આપણે જે રિવિઝન લેક્ચર છે તેમાં સોલ્વ કરવાના છે બરોબર। તો આજના ટોપિકમાં આપણે શીખ્યા ચેન્જ ધ જેન્ડર જેમાં આપણે બે ડેમો આપેલા છે અને બે હોમવર્કમાં આપેલા છે આના પછી પણ હજી આપણે ચેન્જ ધ ટેક્સ્ટનો ડેમો છે તે ડેમો સિરીઝનો ચોથો ભાગ છે તે હવે પછી આપણે રજૂ કરશું તો તેમાં આપણે કયો મુદ્દો લઈને આવશું તે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોશું। તો ત્યાં સુધી અસ્તુ ફરી મળીએ।